આજે છે શુક્રવાર, અને શુક્રવાર દર વખતે શેના માટે વધારે જાણીતો છે તમને ખ્યાલ જ છે. જલસો પોડકાસ્ટ સંવાદ પર હું છું રૂચિ, અને દર શુક્રવારે અમે મોટે ભાગે જે પણ સંગીતકાર, જે પણ ગાયક આપણે ત્યાં આવવાના છે લાઈવ જેમિંગમાં, એમની સાથેની કેટલીક રસપ્રદ વાતો તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. એકચ્યુઅલી એવું જોવા જઈએ કે સિંગર્સને મોટે ભાગે તમે સાંભળતા જોયા હશે, એટલે જે પણ ગાય છે, એમનો જે પણ અવાજ છે, જે પણ કંઠ છે, એમના કમ્પોઝિશન છે, બધું જ તમે સાંભળી શકો છો, પણ એમની લાઈફ વિશે તમને કંઈ ખબર નથી. સો એ જણાવવા માટે અમે લોકો આવી ગયા છીએ, અને આજે પણ એક શુક્રવાર છે, અને મારી સાથે બરોડાનો એક એવો અવાજ છે, હું તો એવું કહીશ કે એમને એ પોતે આજે અહીંયા ગાવા માટે આવ્યા છે, છતાં એમને કમ્પોઝિશન કરવા વધારે ગમે છે. બહુ જ સારા કમ્પોઝર છે. તમે એમનું આમ શ્યોર જો ટીઝર જોયું હોય તો તમને ખબર હશે કે એમનો અવાજ કેવો સરસ છે. ગઝલ અને સૂફી પ્રકારના અવાજના માલિક એવા શશાંક ફડનીસ, અને એમને વેલકમ કરીએ જલસો પર. સર, વેલકમ ટુ જલસો. થેન્ક યુ, થેન્ક યુ. સર, સૌથી પહેલાં તો તમે આપણી જે વાત થઈ એ પ્રમાણે 14 જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડો છો કે તમને આવડે છે, તો મારે સૌથી પહેલા એ જાણવું છે કે ક્યાંથી શીખ્યા અને સંગીતની શરૂઆત ક્યાંથી થઈ. એટલે હું એવું કહીશ કે જે રીતે સંગીતમાં એક ભાતખંડે પદ્ધતિ હોય છે, સાંભળીને ખબર હોય તો, હું જે શીખ્યો ને એને હું ઓનખંડે પદ્ધતિ કહું છું. એટલે ઓન, ઓકે, જાતે જ શીખ્યો એટલે એ પદ્ધતિ ઓનખંડે પદ્ધતિ. હું બધા ઇન્સ્ટ્રુમેન્ટ જાતે જ વગાડતા શીખ્યો છું, અને બસ નાનપણથી હોબી હતી. ઘરમાં મહારાષ્ટ્રીયન ફેમિલી છે એટલે મારા પપ્પા પ્રોફેસર હતા સાયન્સ ફેકલ્ટીમાં, પણ તો પણ સિતાર અને વાયોલિન વગાડતા હતા. મારી મમ્મી સિતાર વગાડતી, એટલે નાનપણથી એ સંસ્કારો તો હતા જ, એટલે મ્યુઝિકમાં રુચિ મારી નાનપણથી છે. અને એ રીતે પછી બધા નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇસ્પેશિયલી એકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે મને કીબોર્ડ વગાડજો કે હાર્મોનિયમ એવું કોઈ પૂછે તો હું કહીશ કે હાર્મોનિયમ. બરાબર, એ રીતે. ઓકે, અને આમ તમે જે વાત કરી એ પ્રમાણે તમને ગાવા કરતા વધારે રુચિ કમ્પોઝિશનમાં છે, તમે વધારે સારા કમ્પોઝિશન. ગાવા કરતા ગવડાવવામાં વધારે રુચિ. આહા, તો તમે અત્યાર સુધી કેટલા લોકોને તમારા કમ્પોઝિશન્સ ગવડાવ્યા છે? એટલે નામ સાથે કહું કે આકડો? નામ સાથે પણ કહી શકો. સુરેશજી, સુરેશ વાડકર, રવિન્દ્ર સાઠે, સાધના સરગમ, સોનુ નિગમ, ઉદિત નારાયણ, મોહમ્મદ અઝીઝ, કવિતા કૃષ્ણમૂર્તિ. ઓકે, તો તમારા કમ્પોઝિશન જલસો પાસે કેમ નથી? ના, એવું છે કે ટીવી સિરિયલ્સના ટાઇટલ સોંગ્સ કે એવું પણ મેં ગવડાવ્યું છે. જેવી રીતે સોનુ નિગમે મારું એક ટીવીનું ટાઇટલ સોંગ ગાયું હતું, રૂપકુમાર આઠવડે ટીવીનું ટાઇટલ સોંગ ગાયું હતું. ઓકે, ઓકે. એઝ અ કમ્પોઝર હું બધું કામ કરતો હોઉં. બરાબર, બરાબર. ટીવીનું ટાઇટલ સોંગ પણ એ લોકોએ ગાયું છે. અચ્છા, તો આજે જે લાઈવ જેમિંગમાં તમે પીરસવાના છો એ કયા પ્રકારનું સંગીત હશે? તમારા કમ્પોઝિશન છે? હા, એટલે ભિન્ન ભિન્ન પ્રકાર છે એમાં, અને હું પ્રયત્ન કરીશ કે આપણું જે ઓડિયન્સ છે, સુડના ઓડિયન્સ છે, ને એમને ગમે. કારણ કે પહેલી વાર ઘણી વાર સાંભળતા હોઈએ ત્યારે પેલું ફેમિલિયર ના લાગતું હોય. બરાબર, એટલે તારી આંખનો અફણી ગાવ તો કદાચ લોકોને વધારે તાળીઓ વગાડવાની ઈચ્છા થાય કે સાવરિયો રે મારો સાવરિયો કે એ રીતનું. પણ આજનો જે પ્રોગ્રામ છે એમાં હું તદ્દન નવા ગીતો ગાવાનો છું, એટલે મને આશા છે કે લોકોને કમ્પોઝિશન્સ મારા ગમશે, અને પ્રયત્ન કરીશ કે ગાવાનો પણ પ્રયત્ન કરીશ. આમ શશાંકભાઈ, અમે લોકો અત્યાર સુધીમાં એવું માનીએ છીએ, અને અમારી ઓડિયન્સ પણ હવે બહુ જ સમજી ગઈ છે, કે આપણા ગુજરાતી સંગીત જગતના પેલા જે 20 આઇકોનિક ગીતો કહેવાય ને, કે જે દર વખતે તમને સાંભળવાની ઈચ્છા થાય, જેમાં તમને મજા પડે અને તમને આવડે પણ છે, અમે આ લાઈવ જેમિંગમાં એ ગીતો ગવડાવતા જ નથી એક પણ સંગીતકાર પાસે કે ગાયક પાસે. અને ઓડિયન્સને પણ બહુ સારી રીતે ખબર છે, એટલે જો એક નવું ગીત આવે છે ને તો ઓડિયન્સ બહુ સારી રીતે એને કેચ કરે છે કે અરે વાહ, બહુ સરસ છે. એટલે આઈ એમ શ્યોર કે તમારા ગીતો, તમારા કમ્પોઝિશન ઓડિયન્સને બહુ જ વધારે ગમશે. બિલકુલ, અને એ બદલ હું તમને અભિનંદન પાઠવું છું, કારણ કે આટલું મોટું કામ તમે સંગીત માટે કરી રહ્યા છો, નવા સંગીત માટે, નવા સાહિત્ય માટે. જી, એટલે સાચે તમે એક આદર્શ છો. થેન્ક યુ, થેન્ક યુ સર. અને બીજું, તમે અલગ અલગ દેશોમાં પણ, અત્યારે પણ તમે કદાચ યુએસથી જ આવ્યા છો અને અલગ અલગ દેશોમાં કામ કર્યું છે, તો કયા કયા દેશોમાં શું કામ કર્યું છે, તમારા કમ્પોઝિશન પહોંચ્યા છે? મારા કમ્પોઝિશન્સ એવું નહીં, યુઝ્યુઅલી પેટ માટે કરતા હોઈએ છીએ તો બધું જ ગાતા હોઈએ છીએ. બરાબર, એટલે મારા હિસાબે મેં કદાચ ફોટો સે છૂલો તું જગજીતસિંહ કરતા વધારે વાર ગાયું હશે. અચ્છા, એટલે કહેવાનો મતલબ, હું રહું છું અમેરિકામાં. બરાબર, પણ ત્યાં પણ પ્રોગ્રામ્સ કરું છું અને
હમણાં હવે ઓસ્ટ્રેલિયા જઉં છું નેક્સ્ટ મંથ પ્રોગ્રામ્સ કરવા માટે. એટલે ગાવા માટે તો બધું જ ગાવું પડે છે, એટલે ગાઈએ છે નેચરલી. એટલે મારા કમ્પોઝિશન્સ બહુ ગાતો નથી. હું આજે જે ગાવાનો છું એ 30 વર્ષ પહેલા કમ્પોઝ કરેલા ગીતો બધા યાદ તરી કરીને આવ્યો છું, અને તદ્દન લોકો માટે નવા છે. બરાબર. અને ગુજરાતી સંગીત સિવાય વધારે શેમાં તમને મજા પડે? શું સંગીત, કયું સંગીત સાંભળવું ગમે? આમ તો વર્લ્ડ મ્યુઝિક, મ્યુઝિક એટલે સપ્તકની અંદર જે પણ સરસ, જે આપણને શ્રવણીય લાગતું હોય એ ગમતું હોય છે. બરાબર. નોટ કે ગુજરાતી, કે હું પોતે મહારાષ્ટ્રીયન છું બાય બર્થ, એટલે મરાઠી ગીતો પણ હું કરું છું. જેવી રીતે હિન્દી અને ગઝલ્સ મને બહુ ગમે છે, એટલે ગઝલ્સ પણ ઘણી બધી, એટલે હિન્દી ઉર્દુ પણ કરું છું. અને તે સિવાય પણ લગભગ 14 ભાષામાં મેં કામ કર્યું છે જ્યારે હું અહીંયા રહેતો હતો ત્યારે. ઓકે. અને ભાષા સિવાય જે અલગ અલગ પ્રકારનું મ્યુઝિક અત્યારે બને છે, જેમ કે જેઝ મ્યુઝિક છે કે બ્લ્યુઝ છે, તમને એ બધામાં રસ ખરો? એ બધા ગીતો ગમે? મ્યુઝિક મેં કીધું ને કે મને હું જેપનીઝ કે ચાઇનીઝ મ્યુઝિક પણ હું સાંભળું છું. એટલે દરેક છે તો સપ્તક જ, 7 જ સ્વર છે. બરાબર. એની અંદર બધાએ કામ કરેલું છે અને દરેકની પદ્ધતિ જુદી છે, એટલે મને એમાં રસ છે. પ્લસ મારું ઇન્સ્ટ્રુમેન્ટ તરફ પણ આકર્ષણ છે, એટલે દરેક દેશોના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેટલા પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સંગીતકાર થઈ ગયા, કમ્પોઝર્સ થઈ ગયા, એમાંથી તમારા ફેવરિટ કોણ છે? પુરુષોત્તમભાઈ, આશિષભાઈ, અવિનાશભાઈ. સૌથી ફેવરિટ કમ્પોઝિશન કયું તમારું? એક કહેવું મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા એટલું દરજેદાર કામ કર્યું છે કે કોઈ એક ગીત એમાંથી સિલેક્ટ કરવું અઘરું છે મારા માટે. પણ જો નામ જ દેવાનું હોય તો ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, કે વાત હે, અથવા આશિષભાઈનું કમ્પોઝિશન જોઉં ગાઈને. ચોક્કસ, પ્લીઝ. હાથ ને ગંગા નીકળે, વાહ 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 વાહ, બહુ સરસ ગીતો છે. આ બધા જ ગીતો તમે જલસો એપ્લિકેશનમાં સાંભળી શકો છો. અને આજનો આ એપિસોડ પણ બહુ મજેદાર જવાનો છે, કારણ કે 30 વર્ષ જૂના કમ્પોઝિશન આજે શશાંકભાઈ આપણને સંભળાવવાના છે, અને એમના પોતાના કમ્પોઝિશન છે એટલે એ સાંભળવાની પણ અલગ મજા છે. પ્લસ તમારું પહેલી વાર તમારું આખું આખી લાઇબ્રેરી અમારી પાસે આવી રહી છે, જેટલા પણ ગીતોની હશે અમને પણ બહુ મજા પડશે. જલસો માટે તમારે કંઈક કહેવું હોય તો? એક તો અસ્તુત્ય પ્રયત્ન છે તમારો, અને જે રીતે હું સાંભળું છું કે 150 એપિસોડ થવા આવ્યા તમારા, એટલે આ બહુ અપ્રતિમ કામ તમે કરી રહ્યા છો, સ્પેશિયલી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સંગીત માટે. એટલે સૌથી પહેલાં તમારા બધા ટીમનું, ને આ જ વિચાર જેમને આવ્યો છે કે આવી રીતે કંઈક કરાય, એમને બધાને હું અભિનંદન આપું છું. અને મને જ અહીંયા ચાન્સ આપ્યો તે બદલ થેન્ક યુ સો મચ અગેન. અરે વાહ, પ્લેઝર સર. સો 8 વાગે બરાબર લાઈવ જેમિંગ શરૂ થશે, અને જલસોનું ફેસબુક પેજ તમારી પાસે હશે જ, લાઈક એપ્લિકેશન પણ તમારી પાસે હશે. એટલે હવે તમારે કરવાનું છે એટલું કે તમારે આ ઇન્ટરવ્યૂ સાંભળીને પછી આ બધા ગીતો માણવાના છે. એપ્લિકેશનમાં આ દરેક ગીતો, આખો એપિસોડ તમને મળશે, અને આઈ એમ શ્યોર કે તમને ગમશે. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન, સી યુ સૂન, બાય.